वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननं भुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः हरे कृष्णाय परं ब्रह्मणे च नमो नमः श्रीसद्गुरूचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી ઠાકોરજી મહારાજની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સદગુરુદેવની જય શ્રી પાંચો પરમસની જય જય શ્રી સ્વામિનારાયણ શ્રી પુરુષોત્તમ ચરિત્ર કવિશ્વર દલ દલપતરામજી વિરચિત અધ્યાય ત્રીસમો શ્રી નીલકંઠ વર્ણિ ભગવાન વિચરણ કરે છે આ ત્રીસમા અધ્યાયમાં શ્રીહરિએ બુટલપુરના રાજાનું કલ્યાણ કર્યું અને ગોપાળ યોગી પાસેથી યોગ કળાઓ શીખી અને તેમને દિવ્ય ગતિ આપી એ કથાનું વર્ણનામાં છે સુંદર મજાના દોહા ચોપાઈ સોરઠાઓ અહીંયા લખેલા છે વિચરત હરિકુ બન વિશે મિલ્યા જોગી ગોપાલ કહું કથા સુનહુ કથાહુપાલનહુગ્ન ભૂપાલ મુકુંદાનંદ વર્ણિ કહે છે હે સુગ્ન ઉત્તમ રાજા શ્રીહરિ વનમાં વિચરતા હતા ત્યારે તેમને ગોપાલ યોગી મળ્યા ते गोपाल योगी ते पवित्र कथा अवे हूँ कहू छू ते साबड़ो पुल आश्रम तजी के तत बिचरे उत्तर दिशी जग देवा प्रभात में प्रभु ઓ પ્રભાષા સરસરિતા ઉતરે અવિનાશા પર્વત ઓર ગહન બન આયા જી મનુષ્ય ના કૌ દેખાયા હે હિમાચલ પર્વત સોયી તિહિતર મહાવિકટ વિકટ વન હોઈ તિહિતર મહાવિકટ વિકટ વન હોઈ જગતના નિયંતા નીલકંઠ પ્રભુએ પ્રભાતમાં પુલ્હાશ્રમનો ત્યાગ કરી અને પ્રવાસ શરૂ કર્યો ઉત્તર દિશામાં ચાલતા ચાલતા રસ્તામાં નદીઓ અને તળાવોને પાર ઉતર્યા રસ્તામાં પર્વતને ગહન વન આવ્યું વૃહાશ્રમથી ભગવાન ચાલ્યા પાછા ઉત્તર દિશા તરફ જ્યાં કોઈ મનુષ્ય દેખાતા નહોતા અને વન હિમાલય પર્વત કરતા પણ મહાવિકટ હતું આપણને એમ થાય હિમાલય બહુ કઠિન પહાડો હોય પથ્થરાઓ હોય રસ્તાઓ ના હોય બરફ હોય પણ એના કરતા એ ભયંકર જે આ હિમાલય થી નીચે ઉતર્યા અને જે વન આવ્યું ને એના કરતા એ ભયંકર આવ્યું કેવું વન તરવર તિહાય ઉતંગા વન ચર વ્યાઘ્ર અરુસિંહ કુરંગા ઓર પુની પશુ પક્ષીઓ અપારા કરત ઉચારા અનેક ઊંચા અને મોટા વૃક્ષો હતા પાછા આ મોટા થડિયા વાળા હજારો વર્ષ જૂના અને પાછા ઊંચા એટલા અને એવા ઘાટા જાડવાઓ હતા અને એ જંગલની અંદર જંગલી પ્રાણીઓ વાઘ સિંહ હરણ જેવા જંગલી પ્રાણીઓ વડી અપાર પશુ પક્ષીઓ અનેક પ્રકારના અવાજો કરતા હતા કોઈ બિહામણા કોઈ સુંદર કોઈ સારા કોઈ નરસા પક્ષીઓના અવાજો થતા હતા દિવસ છે કે રાત એ પણ ખબર નહોતી પડતી લેહ અંધારું ઘોર દિવસે પણ અંધારું લાગે એવા વનમાં એમાં અનેક મીઠા ફળ ફૂલ હતા વળી કંદ અને મૂળ પણ ઘણા મળી રહેતા હતા બધા વૃક્ષો જંગલી જ નતા ફળવાળા પણ હતા ત્યાં દેવોના ઘર જેવી મોટી મોટી ગુફાઓ સોપતી હતી સોહત બડી બડી ગુફા અમર ભુવન અનુસાર જાણે કે દેવોના રહેવાના ઘર હોય એવા સુંદર લાગતા હતા ગુફાઓ હતી વરાહ અને અને એ ગુફાઓમાં હાથી વાઘ ભૂંડ વગેરે વિહાર કરતા હતા જંગલી પ્રાણીઓ જનકો જ્યાં પ્રવેશ પ્રવેશ કબહુપુની હોવત નહીં વર્ણિવેશ પરમેશ તીત વિચરત નિર્ભય ભાઈ માણસનો જ્યાં પ્રવેશ જ થઈ ન શકે અને એવા વનમાં પરમેશ્વર નિર્ભય થઈને વિચરણ કરતા હતા બીક નતી એમને કઈ ભગવાન હતા એવું નથી કે ભગવાન હોય તો બીક નો લાગે બધાને બીક લાગે બીજાને પણ જો ભલે આત્મા છે આત્મરૂપે રહેનારાને બીક ન લાગે આત્મનિષ્ઠ પુરુષ જોઈએ હિંમત જોઈએ મરશે તો દેહ મરશે જીવ મરનારો નથી જીવ તો અજર અમર છે અને શરીર તો દુખદાયી છે પડશે તો કંઈક જો સારો સંકલ્પ આપણો હશે વિચાર અને મન જો પવિત્ર રહેશે તો ભગવાનનો વાસ થશે નહીતર ક્યાંક હારો જન્મ મળશે એટલે શરીરનો મોહ નો રે આત્મનિષ્ઠ પુરુષને કદી શરીરનો મોહ નો રે તો કે કાલ જ પડનારુંડ છે આ જ પડી જાય શું ફેર પડે હમ ઘણા બહુ બીકમાન એમ કે આ મરી જઈશ તો મરી જઈશ તો એ વહેલો મરી જાય નિર્ભય રહે હિંમત રાખે તો મોડો મરે કારણ કે એને હા માણસને ટેન્શન ભયના કારણે શરીર વહેલું પડી જાય હા બીકના મારે રોગ થાય ટેન્શન આવે અને બહુ પ્રેશર જ્યારે હૃદય ઉપર આવે એટલે હુમલો આવે હા શું થાય મારું શું થાય બીકનો મારો મરી જાય હા માનસિક તણાવના કારણે મરી જાય કેદી હોય હવે એને ફાંસીની સજા આપવાની હોય પણ ડૉક્ટર એમ કે ભાઈ ફાંસી તો તને બહુ તડપીને મરવું પડશે એના કરતા આ ઝેરનું ઇન્જેક્શન માર દો અને એ ડોક્ટર ઇન્જેક્શન મારે તરત પેલો મરી જાય પણ સાચી ઘટના વાસ્તવિકતા તો એવી છે કે એ ડોક્ટર પણ પાણીનું જ ઇન્જેક્શન મારે તોય મરી જાય બીકમાં ને બીકમાં મરી જાય બહુ માણસ ઊંચેથી પડતા હોય પછી નીચે જાળી બાંધી દો ને બીકમાં બીકમાં ચક્કર આવીને મરી જતા હોય પણ જાળી બાંધેલી હોય ને એટલે નિર્ભય થઈ જાય શું થાય નિર્ભય થઈ જાય પછી પડશું ને તો એ મરશું નહીં જાળીમાં ઝીલાઈ જઈશું એટલે શું થાય પડવાનો જ બંધ થઈ જાય પછી પડે નહીં એમ માણસ નિર્ભય થઈ જાય હિંમતવાન કાંઈ નહીં થાય હા ડૉક્ટર પાસે જાય દર્દી તો ડૉક્ટર એમ કે હારું બહુ ડેન્જર છે ઓ કાંઈ ન હોય ને એમ કે ને હરું બહુ અઘરું છે કેન્સર છે આ તો પેલો બીકમાં ને બીકમાં મરી જાય પણ હકીકતમાં કેન્સર હોય અને એમ કહે કે નાના કંઈ નથી બસ થોડાક દીધ દવા લેવી પડશે અને રાહત આરામ કરજો સારું થઈ જશે કંઈ નથી નોર્મલ છે તો પેલો એમને હાજો થઈ જાય હા હિંમત આપનાર જોઈએ ઘણા નથી દોડતા દોડતા સંતો પાસે આવે સ્વામી આવું છે આપણે કે કાંઈ નથી હવે શું એટલું છે હા તમારા કરતાં ભયંકરવારા હતા એ હારા દોડવા મીડા એ સુખી થઈ ગયા તમારે તો કાંઈ નથી ઘણા જો ને દ પંદર પંદર બીડીઓ પી જતા હોય અને પંદર પંદર માવા ખાઈ જતા હોય તો પછી આપણી પાસે આવે આપણે એમ કહેવાય ઓછું કરો બંધ કરો આ બધું તો નહીં છૂટે કે સ્વામી નહીં છૂટે અમારાથી નહીં છૂટે પછી આપણે કઈ તમે કેટલા ખાવ તો કે પંદર હવે ત્રીત્રી વાળાએ બંધ કરી દીધા ને તમે હું પંદર તો કાંઈ ન કહેવાય લો આવે હિંમત એટલે છૂટી જાય એક એક અડધો અડધો એક એક અડધો અડધો ઓછો કરતો જાય હિંમતની વાત છે ભગવાન નીલકંઠ વર્ણી તો ભગવાન છે પણ તમને મને શીખવાડે હિંમત રાખો આગે બઢતે પાછળ મૂળ દેખો આગળ રસ્તો આજમાં જીવો ગઈ કાલમાં કાલમાં નહીં કાલ હું થાય નીલકંઠવર્ણી જ્યારે શ્રીનગરમાં ગયા અને એ આશ્રમ મહંત બહુ સમૃદ્ધ આશ્રમ હતો પણ વર્ણી તો વસ્તીમાં બાર ખુલ્લા મેદાનમાં ઝાડની નીચે પદ્માસનવાળીને રાત્રે બેઠા અને એ પેલા મઠના મહંતે જોયું હો આટલો નાનો બાળક કોણો હશે દોડતા આવ્યા કે વરણી તમે જ્યાં રહેતા હોય ત્યાં ઘરમાં વયા જાઓ અને રાત્રિએ અહીંયા જંગલી તમે અજાણ્યા લાગો છો એટલે તમને ખબર નથી કે બહારથી આવ્યા છો તો આપણા આશ્રમમાં અવતાર્યો બહાર રહેવું જોખમ છે અહીંયા રાત્રે જંગલી સિંહ વાઘ વરુ વગેરે પ્રાણીઓ આવે છે અને તમને ફાડી ખાશે માટે અંદર આવતા રહો કે નહીં કે આજ અમારું અંદર ને બાર અમે વસ્તીમાં અંદર કોઈ રૂમમાં જાતા નથી અરે અહીં ભય છે બીક છે સાની બીક છે મૃત્યુની બીક છે મોત આવી જાય વર્ણિક તમારા ઘરમાં હું આવી જઈશ તો મોત મને છોડી દેશે મોત તો ઘણું ઘરમાં થાય છે અંદર ઓરડામાં રૂમ બંધ હોય અંદરથી તાળું મારી દીધું હોય તો એ મોત કોઈને છોડે છે મોત આવશે તો ત્યાંય આવશે એ થોડું છે કે બાર જ આવે કોઈનું હા મોત તો ગમે ત્યાં આવે એ પીછો ન છોડે એક કબૂતર ઝાડના ડાળે બેઠું તું અને જમના દૂતો નીકળ્યા કબૂતરને જોઈને હસ્યા એટલે કબૂતરને બીક લાગી કે આ તો મારી હામું જોઈને હસે છે એટલે મને લેવા આવ્યા હોવો જોઈએ કે કબૂતર લેર કરે છે અહીંયા ઉપાડીએ એટલે જોઈને તો વયા ગયા પણ આને બીક પહી ગઈ એક બેદીમાં આપણો વારો છે એટલે ખાઈ નહીં પીવે નહીં ઉદાસ બેસી રહે એમને એમાં કોઈએ વાત કરી જંગલ આપણે પક્ષીઓના રાજા ગરુડને પેલું કબૂતર આજ કાંઈ કાંઈ બોલતું નથી આવતું નથી કાંઈ ઉદાસ રહ્યા કરે છે બીકનું મારું ખાતું નથી શું બી કઈ છે એને કંઈક તકલીફ છે ગરુડે બોલાવ્યું કે ભાઈ શું છે તાર પ્રોબ્લેમ કે મહારાજ શું કહું તમને કે 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 હું રાજા છું તારો પક્ષીનો રાજા છું તારું રક્ષણ કરવું મારી જવાબદારી છે બોલ શું તકલીફ છે તો કે ભાઈ જમના દૂત આવ્યા બે દી પહેલા તો મારી હામું જોઈને ટગર ટગર હસતા હતા કે જોતા જોતા હસતા હતા એટલે નક્કી મારું મૃત્યુ છે હવે મને કેમ ખાવું ભાવે કેમ ફરવું ભાવે કેમ આ બધું ગમે હવે તમારું મોત આવશે ગરુડ પેલા કબૂતરને કે ભાઈ તને ચાલ મારી પીઠ ઉપર બેસી જાય એવી જગ્યાએ મૂકી દઉં કે ત્યાં ફરીદુ પણ ફરકે હમ જમના દૂધ પણ તને ગોતી શકે નહીં હા મોત થી બચાવી લો બે પીઠ ઉપર તો પીઠ ઉપર બેસી ને ગરુડ ઉડ્યો હિમાલયમાં ઊંડી ઊંડી ગુફા કંદરા હતી એમાં ઉતારીને છે લે અહીં બધી વ્યવસ્થા છે મોજ કર આવે હજી ગરુડ એમ કઈ ને બરાબર ગુફાની બહાર નીકળે ત્યાં તો અંદર બોરિંગ બેઠેલો કાળો નાગ ઉપાડ લીધો લે મૂકે કોઈને ત્યારે ખબર પડી કે જમના દૂધ બાવળની ડાળે બેઠેલું કબૂતર અને એનું મોત તો હિમાલયની કંદરામાં લખેલું છે વિધાતા એ તો આ અહી ન્યા કેમ પોગશે આનું મોત કેમ થાય ગરુડે હેલ્પ કરી દીધી લ્યો હે પોગાડી દીધા છોડે કોઈને ન છોડે માણસને બધા બીક છે વરણીને બીક નથી નિર્ભય માણસ રહે છે જેને ભગવાનનું બળ હોય ભગવાનના સાધુનું બળ હોય સત્સંગનું બળ હોય એક ભાઈ હતા લોયામાં દરબાર તો એને ઘેરે ગુરુજી ખબર કાઢવા કે એને કેન્સર થયું હતું બોલો તો કેન્સર ઘણો ટાઈમ થી હતું વરસ પેલાનો દવા ચાલતી પણ જે કોઈ મળવા જાય ખબર લેવા જાય તો ખાટલામાં બેઠા હોય એ ગીતા વાંચતા હોય કેમ છે કે મજા મજા છે તો એટલો ખુશ હાજો માણ ન રહી શકે એટલા ખુશ હતા અમે ગુરુજી ને બધા ગયા બાપુ કેમ છે કે મજા મજા છે કે હે પણ તમને આ તકલીફ છે ને કે હવે એ તો તકલીફ તો તકલીફમાં શરીરનું છે કે એ તો બધાને રે એમાં કાંઈ થોડું કોઈનું લખેલું કંઈ એ તો કાલ જવાના હોય તો આ જ જઈએ શું છે આપણે એ આનંદમાં રહીએ ને મજા કરીએ થવાનું છે એ થવાનું છે એને કોઈ કાંઈ મીટાવી શકવાનું નથી તો જેટલા દિવસ જીવીએ આનંદમાં ન જીવીએ લ્યો ખુશ દેહ છોડ્યો તો એ કાંઈ નહીં હસતા હસતા એમને અને અમુક ને સે જમથું ભાગ્યું હોય ને હોય 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 તો દાપણ થાય કે આવડો આ આખો કપાઈ ગયો છે આ હોય કઈ નઈ લ્યો એટલે માણસને છે ને મેન્ટાલિટી કેવી છે એના ઉપર હિંમત જોઈએ તાકાત જોઈએ અંદરથી બળ જોઈએ તો માણસ નિર્ભય થકો બધી જગ્યાએ જઈ શકે હાવ પગ વગેરેનો માણસ જો હિંમત તાકાત હોય તો એવરેસ્ટ ચડીને આવે છે એવરેસ્ટ ચડીને આવે છે હા તમે નક્કી કરો છો હમણાં જો કેટલા દિવસથી કે ભાઈ મારે પહોંચી જ જવું છે કથા પહેલાં પહોંચી જ જવું છે તો આવી જવાય છે સારું શું થાય પછી વહેલો જાગીશ તો અરે આખો દિવસ પછી આળસ રહે અને શરીર તૂટ્યા કરશે તે ગમે એટલી ઊંઘ થઈ ગઈ હોય તો શરીર તૂટે બોલો તમે જેવો સંકલ્પ કરો ને એવું થાય અને હો દી બગડશે તો ને બગડે એ હોઈ ગયો હોય આઠ વાગે દાહ હોઈ ગયો તો એ મૂળ જ ન હોય ને જો હિંમત હોય તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ તમે જો બે અઢી કલાક ત્રણ કલાક ઊંઘતા હોય તો એ ફ્રેશ જ હોય ફ્રેશ જ હોય એની સાધના એનો નિયમ એના યોગા એનું ટાઈમટેબલ એ જ પ્રમાણે ચાલે તોય દેશભરના કામ કરે આપણે તો આપણું એક ઘરનું જ કરવાનું હોય ને પાડોશીની ચિંતા આપણને હોય અને એને દેશની ચિંતા પરદેશની ચિંતા હે ખરીને એટલે ભગવાન નીલકંઠ વર્ણી જનકો જી હા પ્રવેશ કબો હું પૂની હોત નહીં જ્યાં માણસનો પ્રવેશ નથી એવી જગ્યાએ વર્ણિ

મૃત્યુના ભય થકી ઉગરી જાય છે ભગવાનમાં વિશ્વાસ હોય અને સુરવીર હોય પાછો તો પણ મૃત્યુનો ભય ટળી જાય એમ સુરવીર હોય પોતાની ઇન્દ્રિયો અંતઃકરણ થર ધ્રુજતા હોય અવળે માર્ગે ક્યારેય પણ એને દોરી ન જાય ક્યારેય પણ એના થકી છેતરાઈ ન જાય એને પોતાના કંટ્રોલમાં રાખે માણસ મૃત્યુના ભયથી તરી જાય છે બાકી મૃત્યુનો ભય એટલે મોટો ભય જન્મનો ભય મરણનો ભય મોટા મોટા ભય છે આ તો ભગવાન શીખવાડે છે કે બસ નિર્ભય થકા વિચરણ કરો અને જે સત્યના માર્ગે ચાલે છે હંમેશા નિર્ભય રહે છે અસત્યના માર્ગે ચાલે ને ડગલેને પગલે ભય હોય છે ચોરચોરી કરવા જાય તો બીક જ લાગે તમે જો પકડાઈ જઈશ તો પકડાઈ જઈશ તો એને બીક જ લાગે અણહકનું લઈ લીધું હોય તો પણ બીક લાગે ક્યારે શું થાય મારું આત્માને પૂછે આંખ બંધ કરીને અંદર વિચાર કરે તો એ તરત આત્માથી જવાબ આવ્યો શું ખોટું કર્યું છે અનિતી કરી છે અણહકનું લીધું છે હા કોકને હેરાન કર્યા છે કારણ વગરના આપણે એને દુખી કર્યા છે કોઈનું દિલ તોડ્યું છે એટલે અંદર વેદના થાય થાય એને તો થતી થાય આને પહેલાં થાય ડંખ્યા કરે એ હોવા જાય ને તો પણ ઊંઘ નો આવે ભોજન કરવા જાય ને તો પણ એને ભાવે નહીં જ્યાં પણ જાય મોઢું દેખાડે નહીં તમે જોજો બીક નો માર્યો ખોટું અસત્યનો માર્ગ હંમેશા ભય વાળો છે અને ભય હંમેશા માણસને દુઃખી કરે ક્રોધ માણસને દુઃખી કરે લાલચ માણસને દુઃખી કરે લોભ માણસને કરે એ દુઃખનું છે છે આ બધા દુઃખના કારણ છે અને સત્યનો માર્ગ છે ભલે ઓછું મળે સત્ય બોલવું સત્ય કરવું સત્ય જોવું સત્યનો પક્ષ સમજ્યા સંતોષી જીવન હા બહુ આડંબર નહીં દેખાવ નહીં દંભ નહીં કપટ નહીં જે માણસ કપટ કરે ને એ પણ માણસ દુખી રહે બીતો રહે એને ખબર પડી જાય આજની તો કાલ હા કરેલું કરમ છાપરે ચડીને પોકારશે કરમ તો કોઈને મૂકતું નથી ગમીને અંધારાંભ જાય તોય કરમ તો મૂકે નહીં તો કે છે નિર્ભય કોણ રહી શકે એ સત્યને પસંદ કરે છે હા કોકનું હિત કરે છે નિર્ભય રહે છે પરોપકાર કરે છે નિર્ભય રહે છે મદદરૂપ થાય છે બીજા માટે ઘસાય છે નિર્ભય રહે છે બાકી તો બધાય ભયમાન ભયમા છે જેને ભગવાનનો આશરો છે એ નિર્ભય રહે છે જેને ભગવાનના મોટા પુરુષોનો આશરો છે એ પણ નિર્ભય રહે છે નાનું છોકરું તમે જો દોડ કાઢતો હોય એમ ડોટ કાઢતો હોય ગમે ત્યાં પગ નાખી દે ગમે ત્યાં હે પડી જાય તો એને બીક ન હોય એ શરદી થઈ જાય ઉધરસ થઈ જાય તાવ આવે તો એને બીક નો હોય શું કરવા મા બાપને શરણે છે એ બધું મારું કરશે મારે શું કરવાનું હમ પત્નીને બીક ન હોય કારણ કે એની માથે પતિ છે એમ જ્યાં એનો ધણી છે ને એટલે એનો એને આશરો છે જેને જેનો આશરો એને એની લાજ હે એને એની રાખે એમાં આપણને પરમ પિતા પરમાત્મા પરમ હે પરમેશ્વર ભગવાન શ્રી ઠાકોરજી મહારાજનો આશરો હોય તો કોઈના નથી આપણો વાકો વાળ કરી શકે એટલે કે છે ભગવાન નિર્ભય થકા જાય છે બતાવે છે હિંમત

શ્રી ઠાકોરજી મહારાજની